तो हे गाइस, गुड मॉर्निंग, वेलकम બેક ટુ માય ન્યુઅર વ્લોગ. આઈ હોપ કે આપ સબ લોગ ઠીક હો ગયે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એની સાથે સવારના વાગી ગયા છે 10:30 અને આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. આજના વ્લોગ સ્ટાર્ટ કરતા પહેલા આજે કહી દઉં કે વિડીયોને એન્ડ સુધી જોજો, કે આજે આપણે બનાવવાના છે દૂધી કોફતા. એટલે દૂધી કોફતાની તમને રેસીપી આપીશ. અને ચાલો હવે મમ્મીને મળીએ અને થોડોક સવારનો બ્રેકફાસ્ટ. જો ગ્રેવી કરી નાખી છે અને દૂધી લઈને બેસી ગયા છે. તો મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો દૂધી કોફતામાં સૌથી પહેલા શું શું વસ્તુ જોઈએ આપણે કહી દો. હાલો કાંદા, ટમેટા ને ગ્રેવી, બીજું કઈ ને આપણા ઘરમાં શાક મસાલા બધા હોય એ જોઈએ અમને. તો જો દૂધી ને હવે શું કરવાનું છે? દૂધી ને સાલ ઉકેડી ને ખમણી ને પાણી કાઢી નાખશું. પછી પાણી લઈ લેવાનું, પાછું નાખવાનું થાય એટલે. પછી બધું મસાલો નાખી દેવાનો, ચટણી, મીઠું, હળદર ને થોડોક ચણા ના લોટ ને થોડોક રવો. પછી ગોળી વાળીને તેલમાં તળી નાખવાનું. તો તમે છે ને વિડીયોના એન્ડ સુધી બનાવી દેજો. જે જે આની પ્રોસેસ હશે ને તમને બતાવીશ. અને એની પહેલા કાલની કોમેન્ટ એક આવી હતી ને એની ઉપર વાત કરી લઉં કે નીલમ રાજપલે એવું કીધું હતું કે તમે કાંઈ પણ બોલતા હોય ને એમને નેચરલી બોલવાનું, કે આપણે બહુ વિચારવાનું નહીં. એણે કંઈક ડાઉન ઓફ ધ અર્થ એવું કંઈક લખ્યું હતું, હવે મને આઈડિયા નથી, પણ મારે ફરીથી કોમેન્ટ વાંચવી જોઈએ. અને બીજું કે આપણે રક્ષાબંધન ઉપર મુહૂર્તનું કીધું હતું ને, તો એણે મુહૂર્ત ઉપર એવું કીધું છે, બે ત્રણ સબસ્ક્રાઈબરે કીધું છે, એની આપણી વાત પછી કરશું. પહેલા મુહૂર્ત વિશે એવું કીધું હતું કે જ્યારે માણસ જન્મે ત્યારે એ કે મુહૂર્ત જોવામાં નથી આવતું, મરે ત્યારે જોવામાં નથી આવતું. અને છોકરો કાળમાં એવો હોય તો કોઈ કાઢી મૂકે. પણ મને એવું લાગે છે કે માન્યતા નું હોય, થોડું ઘણું માનવાનું, એની પાછળ બધાની રોજી રોટી હાલતી હોય એવું બધું હોય. અગર કોઈ પછી બ્રાહ્મણ ને એને બોલાવે નહીં મુહૂર્ત લેવાને એવું, એટલે થોડું ઘણું સાચું હોય, થોડું ઘણું ખોટું હોય. અને બધું સાચું હોય એવું હોય નહીં. પણ આપણે પ્રોસેસ એટલા માટે કે બધું આ માણસ જ બનાવેલું છે મુહૂર્ત ને એવું, એટલે એવું બનાવવું એટલા માટે કે બધા લોકો બધી જગ્યાએ ટાઈમસર પહોંચી જાય કે આ વાગ્યાનું મુહૂર્ત છે. અગર હું કે ભાઈ મુહૂર્ત શું છે, હાલો આખો દીમાં ગમે ત્યારે જઈ આવશું એમ કહીને, એટલે એવું બધું આ ગોઠવ્યું હોય. તો ચાલો હવે દૂધી કોફતા બનવાના છે. આજે આપણે સવારમાં પહેલા બ્રેકફાસ્ટ કરીએ, પછી પાછી એક બીજી કોમેન્ટ છે એ વાંચું. પેલા મારે કોમેન્ટ વાંચવી જોઈએ, કારણ કે મને છે ને એટલું બધું યાદ નથી રહેતું. પ્રોટીન શેક પીવશું ને, તો એ જો પ્રોટીન શેક રેડી થઈ ગયો છે. તો એ પી લો માં છે ને બહુ મોટું નુકસાન થવાનું હતું. મારો ફોન છે ને હાથમાંથી પડી ગયો ને એવો અવાજ આવ્યો ને, મને એમ કે આખો તૂટી ગયો છે. તમને શું લાગ્યું મમ્મી? એવો કાસનો અવાજ આવ્યો, એમ કટકા થઈ ગયા એવો અવાજ, કટકા થઈ ગયા એવો અવાજ આવ્યો. હજી મેં ઉપરનો કાસ છે ને કાઢીને જોયો નથી, એટલે મને એવું લાગે છે કદાચ બચી ગયો છે. હવે ઉપરનો ગ્લાસ હું કાઢીને પછી આઈડિયા આવે કે તૂટ્યો ન હોય ને તો સારું, કર બહુ મોટું નુકસાન વહી જાય અવારમાં જે. અને બીજી એક કે ઈલા રાજાની એવી કોમેન્ટ આવી હતી કાલે, મમ્મી કૃષ્ણ ભગવાન ના વાઘા બનાવતા હતા ને, તો એને એમ કીધું છે કે વાઘા મને બનાવી દેહો. એટલે છે ને અમે કોઈના વાઘા બનાવતા નથી, અમારા એમ થોડોક ટાઈમ કાઢીને બનાવતા હોય. એટલે વાઘા પછી તમે કયો તો બીજા સબસ્ક્રાઈબર કે બીજા કે, તો એમ તો કરતા કરતા નકરું વાઘા નું અમારે સ્પેશિયલ થઈ જાય. એટલે આપણે હતી ને એટલે એને હારે હારે માર થઈ ગયા ને, એને થોડુંક આપણને રાંધવામાં મદદ કરી. એટલે નવરા થઈ ગયા ને, બપોર વચ્ચે લાંબા નો થયા, કઈ કોરો નો ખાધો, એટલે એનો એક બન્યો અને આપણે એક બન્યો છે. પછી બતાવી દઈએ. તો જો બે નો એક એક વાઘો બન્યો છે, અને એટલે અમે કોઈને વાઘા નહીં બનાવી દઈ. અને બીજું એ કે વિડીયો છે ને મમ્મી બહુ ઝીણવટ પૂર્વક બધા જોતા હોય, તમને ખબર છે. કારણ કે રાધિકા કાલ વાઘાના કપડાની જે સીવતી હતી ને, દોરો મોઢામાં નાખીને કોઈ પોરવાની હોય આપણે, એટલે દોરો તો મોઢામાં નાખ્યો હોય, તો એ કે દોરો મોઢામાં ન નખાય, ભગવાનના કપડા સીવતા હોય એટલે. અને પાણીનો વાટકો બાજુમાં રાખવાનો, એમાં ઝબોળીને છે ને પછી તમારે દોરો પોરાવવાનો. અને જો દૂધી ખમણાઈ ગઈ છે, હવે આગળની પ્રોસેસ શું છે મમ્મી? બસ આમ જ પાણી કાઢી નાખશું. હવે બધી આની અંદર પાણી નાખીને પછી જે જે મસાલો નાખવી ની તમને બતાવ. દૂધી કોફતાનો છે ને મમ્મી શું બનાવવાનું છે? મસાલો નાખીને ગોળી વાળવાની. એવું છે, મસાલો રેડી કરવાનો છે. સૌથી પહેલા માં મીઠું નાખી દીધું છે, હવે હું નાખવાનું? હવે એની અંદર હળદર નાખવાની, પછી ચટણી નાખવાની, અને પછી ધાણા જીરું નાખી દેવાનું છે અંદર. અને દૂધી કોફતા હું તો છે ને પહેલી વાર ખાઉં છું, એટલે મને મમ્મી એમ કે તે થોડાક બહુ સમય પહેલા ખાધા હતા, એટલે 5-7 વર્ષ પછી હું ખાઉં છું, એટલે મને ભૂલાઈ ગયું છે. જોઈ છી કેવા લાગે. બાકી આમ નામ તો મેં બહુ સાંભળ્યું છે દૂધી કોફતા ખાવાની મજા આવે, મજા આવે. પણ હવે જોઈ છી કેવી મજા આવે.
તો જો ઓવેની અંદર ઈ શું છે મમ્મી? ગરમ મસાલો છે. ગરમ મસાલો નખાયો? હાથનો બનાવેલો છે. ઘરે બનાવેલો છે? કઈ રીતના બનાવ્યો હતો ઘરે? એક માસી બનાવ્યો હતો આપણને. એવું છે? તો મમ્મી ના બેન છે ને એને બનાવ્યો હતો ને એને અમને આપ્યો હતો ઘરે બનાવેલો ગરમ મસાલો. સારો લાગશે ફરી વાર. ફરી વાર હાથે બનાવીશું. કાંઈ એને કેવું બનાવી દે નહીં બનાવી દે? બનાવી તો દે પણ આપણે યાર ટાઈમ ન હોય તો આપણે બનાવીને. એવું છે? જો મમ્મી કામ કરતા જાય છે અને વિડીયોમાં એનું ધ્યાન નથી ને બોલતા જાય છે એવું છે. અને લોટ એનો નાખવાનો હોય? મંચુરિયમ કહેવાય અને ઓલું ચાઇનીઝ મંચુરિયમ કોબી નું આવે એવું મને લાગે. દૂધીનું શાક તમને કોઈને બહુ ભાવતા નથી એટલે બાને બાને બધા દૂધી ખાય એવું છે. એટલે આ દૂધી કોફતા રેસીપી નીકળી એની અંદર રવો નાખી દીધો અને હવે નાખશે ચણાનો લોટ. અને કાલ હું છે ને ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થયો હતો તો એક સબસ્ક્રાઇબર ની એવી કોમેન્ટ આવી હતી એ કે મને કોબી નું શાક બનાવતા શીખવાડો. લ્યો એમાંથી થોડોક ચેન્જીસ કરીને બધા લોકો બનાવતા હોય એની રીતના. તો ચાલો હવે આની અંદર આપણે નાખશું સણિયાનો લોટ. અને કાલનો વ્લોગ બહુ મસ્ત હતો તો તમે લોકોએ બહુ ઓછી કોમેન્ટ કરી છે ને લાઈક ઓછી કરી છે. વિડીયો એટલો બધો શેર નહીં થયો. ફટાફટ કાલના વિડીયોમાં બહુ મસ્ત ગેમ રમી હતી. વિડીયો ન જોયો હોય તો જોઈ આવજો. મમ્મી એ છે ને હવે સેણાનો લોટ લઈ લીધો છે. હવે જોહે એ પ્રમાણે નાખશું ને હવે આમાં શું કરવાનું છે? બસ આની જો ગોળી વાળવાની છે. મસાલો થઈ ગયો છે રેડી અને મમ્મી જો એની ગોળી બનાવવા મળ્યા છે. તા બાજુ એટલી ગોળી રેડી થઈ ગઈ છે ને હજી બનાવે છે. બહુ બધી ગોળી બનશે મને એમ હતું કે એક દૂધીમાં નહીં થાય. હે એવું છે? કારણ કે હજી આની ઉપર સેણા લોટ ને એવું આવે ને એટલે બહુ બધું વધી જાય. તો બહુ બધી ગોળી બનશે ને હજી મમ્મી છે ને ગોળી વાળે છે. એવું છે? મમ્મી એમ કે છે ભજીયાની જેમ પાડશું તો આજે આપણે નવી સ્ટાઈલ માં ટ્રાય કરવી છે. પડે છે કે નહીં? અગર પાછી ગોળી વાળવી જોઈએ પડી જાય. તો ચાલો હવે આપણે પેલા ગોળી ફ્રાય કરવાની છે કે ગ્રેવી નું કઈ કરવાનું છે? એવું છે? તો પેલા છે ને ગ્રેવી વઘારવાની છે તો એ વઘારી નાખવી પછી આ ગોળી ને આપણે તળશું. પ્લાન ચેન્જ કરી નાખ્યું કે પેલા કે ગ્રેવી બનાવી છે ને હવે કે ગ્રેવી નથી બનાવી. પેલા આપણે છે ને આ દૂધી કોફતાની ગોળી છે ને તળી લઈ. તો જો આ બાજુ છે ને ગોળી વાળી નાખી હતી અને જો આ રીતના લાલ થઈ જાય ને એટલે ઘાટવા પડવાના ને મમ્મી? તો જો દૂધી કોફતાની ગોળી અત્યારે તળાય છે ને મમ્મી આ કાશે કાશી ખાવાની મજા આવતી છે ને? કાશી ખાવું અને જો આ રીતના આપણી બધી ગોળીઓ ફ્રાય થાય છે. કેમ એક જ નીકળી પેલા કઈ પેલા નાખી દેવી એટલે? એવું છે? હવે એકારે બધી નીકળશે. તો ચાલો હવે ધીરે ધીરે છે ને બધી જે આપણી આ ગોળીઓ બને ને એ બધી ફ્રાય કરી નાખવી. પછી છે ને શું કરવાનું છું? તમે લોકો કેજો રેડી કરી છે. આ બાજુ તેલમાં બીજી થાય છે ને હજી મમ્મી હવે એમ કે ભજીયા ટાઈપ પાડી નાખવાની છે ને મમ્મી? તો એ કઈ રીતના પાડશો ચાલો એ આપણે જોઈ. તો ભજીયા પાડે ને એમ પાડી છે કે ગોળી નથી કરી નાખી એટલે ફટ થઈ જાય. અને મમ્મી આજે છે ને મને એવું લાગે બહુ જલ્દી જમવાનું બનાવી નાખશે પણ અમે જમવા તો એક વાગે જ બેસી છે ને કે ભજીયાની ગોળી જ આપણે પાડી નાખી ગોળી નથી વાળવી તો હાથે પાડવા મળ્યા છે. અને ગોળી વાળી એમાં કઈ પરફેક્ટ સેફ ગોળીનો આવતો નથી એટલે હાથેથી પાડવી સારી પડે. કારણ કે મંચુરિયન વાળા હોય ને મમ્મી એ હાથેથી ના જ પાડતા હોય. એમ છે? તો જો હાથે પાડી લેવાની અને ફ્રાય કરી નાખવી. તો ચાલો હવે ફ્રાય થઈ જાય ને પછી આગળની ગ્રેવીની શું પ્રોસેસ છે કઈ રીતના બનાવે છે. બે ત્રણ છે ને કાચી ગોળી ખાઈ લીધી. કાચી ગોળી ખાવાની એટલી મજા આવે લાગે નહીં કે તમે દૂધી ખાતા છો એવું બોલો મમ્મી. લાગે જરાય મસાલો આવે ને એટલે ન લાગે. દૂધી કોફતાની ગ્રેવી છે ને બનાવી નાખી. દૂધી કોફતા રેડી થઈ ગયા છે. મેં એક માર્ક કર્યું હાથથી બનાવેલું ભજ્યું દૂધી કોફતાનું બહુ મીઠું લાગ્યું અને ગોળી વાળી હતી ને એટલું બધું મીઠું ન લાગે એવું કેમ હશે મમ્મી? મને એમ છે ઓલું છે ને આમ ગોળી વાળવી એટલે આખું આમ કડક થઈ જાય અને આ પોપલું પોપલું રહે એટલે વધારે સારું લાગે. તો જો તેલ મૂકી દીધું છે અને એમાં હું હું નાખવી નહીં તમને બતાવું. અને એની પેલા કાલ ને પેલા તમને રેસીપી બતાવી દઉં પછી જે કાલની એક વાત છે ને તેલ આવી ગયું છે ને એની અંદર હિંગ નાખી દીધી છે અને આની અંદર કાંદા ટમેટાની ગ્રેવી નાખી દીધી છે. ગ્રેવી હતી ને એમાં મીઠું નાખી દીધું છે ને હવે મમ્મી શું કરવાનું છે? હળદર ને ચટણી નાખી દીધી છે. હળદર નાખીને હવે આની અંદર ચટણી નાખવાની છે. પછી
પાણી બળવા દેવાનું એટલે સડી જાય, એટલે પછી આ ગોળીઓ બધી એની અંદર નાખી દેવાની છે, એટલે રેડી થઈ જાય આપણું દૂધી કોફતા. તો જો દૂધી કોફતા રેડી થઈ જાય, જોવામાં તો બહુ મસ્ત લાગે છે. અને નીચે થી ઉપર આવો ને તો આખા ઘર માં સ્મેલ આવે છે. બોલો, દૂધી કોફતા ની એવું છે, ખાંડી લસણ નાખશું. અને જો લસણ અહીંયા લઈ લીધું છે, ખાંડી નાખવાનું છે ખાલી. હવે આને થોડીક વાર સડવા દે. એ નથી ખબર પડતી મમ્મી એમ કે આમાં સુગંધ છે નહીં આવતી છે, પણ આખા ઘર માં આવે. પણ મને એમ છે ગરમ મસાલો જે નાખ્યો હતો એની આવતી હોય. અને કાલના વિડીયોમાં એક કોમેન્ટ એવી આવી હતી કે મમ્મી એ બહુ મસ્ત મજાના વાઘા બનાવ્યા છે, તો એ કે હરખું અમને શીખવાડો. તો એ જે રીતના ફૂલ કઈ રીતના બનાવવું ને એનો વિડીયો જો હોય ને તો તમે મારી બેનની ચેનલમાં જોઈ આવજો, કારણ કે એણે આખે આખું લીધું હતું કઈ રીતના બનાવી છે ને બધું. તો રાધિકા તળાવિયા વ્લોગમાં જઈને જોઈ આવજો, એમાં તમને આખી વાઘા બનાવવાની રેસીપી જોવા મળશે. રેસીપી નહીં, સોરી, શું કહેવાય, ડિઝાઇન જોવા મળશે. વાઘા બનાવવાની આખી ડિઝાઇન જોવા મળશે. અને બીજું એ કે પતંગિયા વાળું હતું ને જે વાઘો, એ બધાને બહુ મસ્ત લાગ્યો, તો એ પણ એમાં શીખવાડેલું છે, એટલે ત્યાં જઈને જોઈ આવજો. હવે આ કાંદા ટમેટા ની ગ્રેવી સડી જાય ને પછી તમને એક વાઘો છે ને પતંગિયા વાળો બનાવ્યો છે, તો રેડી થઈ ગયો છે મમ્મી? રેડી થઈ ગયો છે ને તો કાલ તમને પહેરીને બતાવશું કે જન્માષ્ટમી એ પહેરીને બતાવવું છે. પતંગિયા વાળો જ બનાવવાનો, બીજો એવું છે. તો જો કાલ કદાચ પહેરીને તમને બતાવવો છે ને તો બતાવી દેવું, અગર જન્માષ્ટમી એ જોવા મળશે. અને હજી એક કાનાનો વાઘો બનાવવાનું કે છે. ખાંડી રેડી નાખ્યું તું, આપણે લસણ નાખી દઈ ને હવે છે ને જે ગોળી રેડી થઈ ગઈ છે ને ગોળી નાખી દેવાની છે. આની અંદર ગોળી નાખી દીધી છે, હવે શું કરવાનું છે મમ્મી? હવે આને છે ને પાણી નાખીને થોડીક વાર સડવા દેવાનું છે, એટલે આપણે દૂધી કોફતાનું શાક થઈ ગયું છે રેડી. અને જો સીપીયુ એમને રાખ્યું, અલા સમસો અંદર મૂકી દીધો ને, એટલે સમસો ગરમ થઈ જાય. ઘણી વાર મારે એવું થાય, હું ચા બનાવતો ને ગવણી મૂકી દઉં તો અડવા જાઉં તો ગવણી ગરમ થઈ ગઈ હોય. અને દૂધી કોફતાનું શાક તો બનાવી નાખ્યું છે, અને ખાવું હોય ને યાર મમ્મી, રોટલી યારે ખાવાનું હોય. તો જુઓ તમે લોકો કોમેન્ટ કરજો કે સૌથી વધારે શેની સાથે ખાવામાં મજા. પાણી જે વધ્યું હતું ને એ જ આની અંદર નાખી દઈશ, એટલે આપણે ઓલું પાણી ન નાખવું પડે અને થોડુંક હેલ્ધી બની જાય. તો હવે આને થોડીક વાર સડવા દેવું. હજી છે ને ગોળાનું પાણી નાખવું જોઈએ, કારણ કે આ ગોળી છે ને બધું પાણી સૂહી જાય, કારણ કે શેણાના લોટની બનાવી છે ને એટલે. તો જુઓ મસ્ત મજાનું દૂધી કોફતાનું ચાક થઈ ગયું છે. એમ કહેતા હતા ને દૂધીના ભજીયા ખાવા છે, દૂધીના ભજીયા તો ભજીયા કરી નાખ્યા, સુપર લાગે. હા સુપર લાગે છે ને. હા આજ કરાય, હા બહુ મજા આવી. શું કહો તમે મમ્મી? ગોળી ખાવા આવ્યા હતા કે નહીં? બે કામ હતું મને ખબર હતી, રસ્તા મને મળ્યા ને એટલે મેં પૂછ્યું, ઉપર ઉકરવા. પણ એ ગોળી ખાવા આવ્યા હતા, કારણ કે મેં મનસુરિયમ ને એવું બનાવી તો મનસુરિયમ બનતું જ નથી અમારે ઘરે. આ બધા ગોળી પેલા ખાઈ જાય ને, મજા આવે ગોળી ખાવાની. દૂધીના હારા કુંભણિયા કરતા મજા આવે, પણ બહુ ન ખવાય, પાણી બહુ પ્યોર આવે. તો ચાલો હવે દૂધી કોફતાનું શાક રેડી થઈ જાય ત્યારે મળશું. જો આ બાજુ આ રીતના શાક રેડી થઈ ગયું છે, મસ્ત ગ્રેવી વાળું. બપોરના એક અને જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો જમવામાં જો દૂધી કોફતાનું શાક બનાવ્યું તો મસ્ત શાક રેડી થઈ ગયું છે અને બહુ મસ્ત કલર આવી ગયો છે. અને જો આ બાજુ મમ્મી છે ને બધા રોટલી સોંપડીને આપ્યા છે, અને રોટલી અને દૂધી કોફતાનું શાક. આની યાર બીજું હું ખાય કઈ તો બહુ વધારે મજા આવી. કોમેન્ટમાં લખજો તારું શું કેવું, તને કેવું લાગ્યું? અરે કાશી ગોળી ન ખાતી, મનસુરિયમ જેવી લાગી, મજા આવી ગઈ કે નહીં? સો હાથ ખાઈ ગયા બધા. અને કાલ ગેમમાં કે મમ્મી જીતી જાય એનું કારણ હું કે મમ્મી છે ને શાંત હોય, એટલે બધું વિચારીને છે ને ડગલું ને એમ ભરતા હોય ને, આપણે હું થોડાક ઉતાવળા હોય એટલે મમ્મીની જીતે એમ, એટલે મગજ શાંત રાખવાનો, વિચારવાનું નહીં. એટલે તમે ગેમમાં ગમે જીતવું હોય તો જીતીએ, કોઈ એવી કોમેન્ટ આવી હતી. તો ચાલો હવે ફટાફટ દૂધી કોફતા ખાઈ લઈ ગયા છે રોંઢાના પાંચ, અને ઓફિસેથી ઘરે આવી ગયા છે. આ બાજુ જો મંડળી જમાઈ ગઈ છે નાસ્તો કરવા માટે, અને આ બાજુ મમ્મી ચા બનાવી નાખી. મમ્મી તમે કાલે ઓલા બિસ્કીટ લાવ્યા હતા, એ શું કરવા લાવ્યા હતા? એમ નહીં, તમને અસાને કેવા બિસ્કીટ લાવવાનું કેમ મન થયું? ખાંડ હતી ને એટલે મને એના હિસાબથી શરદી થઈ ગઈ હોય કે હેલ્ધી થઈ હોય મને ખબર નથી, પણ શરદી થઈ ગઈ. અને એક કોમેન્ટ એવી આવી હતી કે રાધિકા એમ કહેતી હતી કે હું બધા વાકા બનાવવા લાગીશ ને શીખી,
એને કઈ કર્યું નહીં, બધું મમ્મી એ કર્યું. તો એને કર્યું તું કે નહીં મમ્મી? એને કર્યું હોય પણ બધો વિડીયો માં લીધું ન હોય, મેં નો લીધું હોય ને એને નો લીધું હોય. અને હા ઉતરે યાર, એટલે એવું હોય. એટલે તમને બધું અમે ન બતાવી ઈચ્છા હોય. અને આ બાજુ જુઓ, આ અમારે હાટું જે પતંગિયા વાળો વાઘો બનાવ્યો છે ને, એ રેડી થઈ ગયો છે મસ્ત મજાનો. અને બહુ બધા લોકોની કોમેન્ટ આવી હતી કે મમ્મી ને કહેજો અમારી હાટું વાઘા બનાવી દઈ, પણ મમ્મી કઈ બનાવી દે નહીં, ટાઈમ નથી. તો પપ્પા પાસે તો ટાઈમ ઈ ટાઈમ છે, પણ પપ્પા ને વાઘા બનાવતા આવડે. પપ્પા ને શાંતિ લેવી જો ટાઈમ હોય ને એટલે. અને મમ્મી ને ટાઈમ કાઢે આ રીતના વાઘો બનાવી. તારું કેવું, તારી પાસે ટાઈમ છે કે નહીં? શાંતિ લેવાની હોય એમને. તો ચાલો હવે તમે જાગતા હો ને, જાગતા તો તમને બધા વિચાર આવે. જાગતા હોય તો હુઈ જાવ, એટલે ભૂતા હોય તમને કઈ વિચાર ન આવે. એટલે હુઈ જવાનું એટલે કઈ વિચાર જ ન આવે, માથા કૂટે જ નહીં જિંદગી. જો રોહિત ને છે ને હોવાની બહુ વધારે મજા આવે. તો ચાલો હવે આપણે છે ને નાસ્તો કરીએ. વાગી ગયા છે 8, અને જો આજે બપોરે એટલો થાકી ગયો હતો ને, 5:30 આવીને સુઈ ગયો ને, તો સીધો 8 વાગે જાગ્યો. અને ઉપર આવ્યો તો જોયું મમ્મી રસોઈ બનાવે છે. તો ચાલો પૂછવી હું બનાવું છું, હું બનાવું છે મમ્મી રોટલો ને ભાખરી ને શાક બનાવશું ને થોડું બપોરનું શાક છે. તો બપોરનું દૂધી કોફતાનું શાક જો એટલું પડી રહ્યું છે, એ ખાવું ગરમ કરીને. અને મમ્મીએ ભાખરી બનાવી છે ને મારા માટે રોટલો, હું હવે રોજે રોટલો ખાઉં છું. ને પપ્પા અને રોહિત ચા ભાખરી ખાય કદાચ. અને મને તબિયત કેમ બગડી ગઈ ને ખબર નહોતી, આમ હવારથી ને છે ને શરદી જેવું થઈ ગયું હતું. પછી 5 વાગ્યા ને એટલે બોડી આખી તૂટવા પડી હતી. તો હું સૂઈ ગયો એટલે થોડું થોડું જ્યાં રેડી ફીલ થઈ જાય, જોઈ છે હવે કાલે શું થાય છે. તો ચાલો બધા લોકો મમ્મી શું ખાઈ હોઈ જાય, તો કાંઈ ન થાય, બહાર રખડવા જાય એટલે થાય કે નહીં. હા તો મમ્મી નું એમ કેવું છે કે ખાઈને સુઈ જાય, જ્યાં રખડવા નહીં જતો એમ ડાયરેક્ટલી કઈ ન આવી જાય, પણ આમ કહી દીધું. તો ચાલો હવે આપણે બધા સાથે જમવા બેસવા નથી જતા. હમણાં 2-3 દિવસ છે ને, કાલ રાતે તો છે ને અમે મંદિરે ગયા હતા. તો 11:30 છે ને ત્યાં તું હાલતી હોય એમાં બેઠા હતા, કદાચ આજે એમાં જ જવાનો વિચાર છે સમજ્યા. એટલે આપણે એવું વિચારીએ છીએ કે હમણાં થોડાક થી ધૂંધમાં જાય, અને પછી તો આપણે કઈ જઈ શકશું નહીં, એટલે શરૂઆતમાં જઈ આવીએ. હા અને બહુ મજા આવે એટલે અમે જતા હોય. કાલ ઘણા ખરા એક ખબર છે કે હું લાઈવ થયો તો એ લોકો જોઈ સાથે જમવા બેસી ગયા છે. ટીવીમાં છે ને કાલનો વ્લોગ ચાલે છે, જે લોકો ન જોયો હોય ફટાફટ જોઈ આવજો. અને આ બાજુ દૂધ કોફતાનું શાક મમ્મી સોળીને ખાય, મારે રોટલા રે થોડુંક ખાવું છે. અને આ બે ચા ભાખરી વાળા છે, કેમ ચા ભાખરી કરીને ખ્યાલ બસમાં બંધ કરી હતી ને વરાધી થઈ જુઓ સાંજે નહીં ખાજો. પેલી વાર ખાધી શાક કરી તો તુરિયા પડ્યા હતા, પછી આ હતું તો એક પડ્યું રહી ગયું. કોઈ ખાય બે હાટો સાર આપણે બે શાક ખાઈ. હા દૂધી કોફતા વરાધી થઈ જુઓ. પૂછજો મમ્મી નામ નથી લીધું મેં, પપ્પા સામે થી ચા બનાવવા. તો પપ્પા ને જો સાંજે ચા બનાવવાનું બંધ કર્યું હતું, પણ હવે બપોરે કરી દઈએ. આપણે જોઈએ છીએ કેદી કરે છે. નામ નું લીધું પણ અમને કઈ બી ચા ભાખરી આપે ને તો હાલે હાલે મત છે. એમ નહી બપોરે ક્યારે બંધ કરશો એ બપોરે નક્કી ન કહેવાય. એમ આપણે એમ નથી કહેતા ખાવ ચા બંધ કરી દે. જેટલું બને એટલું ઓછું પીવો. પેલા હું તો સવારે 2 ટાઈમ ચા ભાખરી ખાતા, હવે 1 ટાઈમ સવારે ખાવી ને નાસ્તામાં કરવી. સાંજે તો બંધ થઈ ગયો, આ જાકે ઓપ્શન નતો બનાવવાનો એટલે આ ચા ભાખરી બની ગઈ છે. તો ચાલો રોટલો. રોહિત છે ને કાલની જે બધી કોમેન્ટ આવેલી છે ને, કોમેન્ટ વાંચવા બેસી ગયા છે. અને તમે લોકો હમણાં વ્લોગ શેર એવું કઈ નથી કરતા હોય એવું લાગે છે, એવું ઓછાવા મળ્યા છે. તો ફટાફટ કોમેન્ટ એ વધારે કરો. નવું જોતું તો તમે કોમેન્ટ સજેશન કરો તમારે. હું નવું જોઈ છું. તો ચાલો જે કાલની બધી કોમેન્ટ આવી છે વાંચી લઈ. મોસ્ટ ઓફલી બધાની કોમેન્ટની આજ મેં વાત કરી લીધી છે, એટલે જે કોમેન્ટની વાત કરી છે ને હું કોમેન્ટ નહીં વાંચું, ખાલી નામ લઈ લઈ. નીલમબેન રાજપાલ કે મુહૂર્ત ન જોવાનું હોય એ વાત આપણે હવારે કરી. અરુણાબેન મુગલા જયસ્વામી નારાયણ, પછી સંદીપભાઈ જીભને અડકું ન હોય એટલે આમ તેમ બોલાય જાય, કાંઈ વાંધો નહીં. કે જીભને અટક્યું ન હોય એટલે આમ તેમ બોલાય જાય. અને હું લખ્યું છે વર્લ્ડ અર્થ જેવું આવડે એવું જ બોલવાનું, ડાઉન ટુ અર્થ રહેવાનું. ડાઉન ટુ અર્થ રહેવાનું એટલે શું થાય? ડાઉન જમીન પર રહેવાનું, જમીન હવામાં નહીં રહેવાનું. હવામાં હોય નહીં ગમે ત્યારે પડે, પડે જમીનમાં હોય નહીં કોઈ દી પડે નહીં. ઓકે થેન્ક યુ. રીના ઇસ્માલિયા જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ગંગાબેન ગુટ સરસ ગેમ રેમા, થેન્ક યુ. ફાલ્ગુની બેન બને ત્યાં સુધી મુહૂર્ત માં જ રાખડી બાંધવી, ના બાંધો તો કઈ પ્રોબ્લેમ નથી. આપણે પહેલેથી આયલું આવે છે તો એ કરો તો સારું. રિદ્ધિ તળાવિયા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. સરસ ગેમ હતી ને માસીના વાઘા પણ મસ્ત બનાવ્યા.
પછી વીએમ રાવલ રાધિકાબેન હું પણ નિશાળમાં લીટી દોરીને તડકો સાયો રમતો. હવે ઈ હું આવતો તડકો સાયો આપણે અંદર નદી પર્વત રમતા ખબર હોય. વીએમ રાવલ અમે કાજુ કાઠિયાનું શાક બનાવ્યું. ઓકે આરસી ગોંડલિયા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તમારા ઘરે જલ્દી કાનો પધારવાનો છે. વિમલાબેન થેન્ક યુ. વિશેષ માહિતી જય સ્વામિનારાયણ. માસીમાં ખૂબ ટેલેન્ટ છે, સમયનો સારો ઉપયોગ કરે છે અને રક્ષાબંધનમાં સમય જ બાંધી હોય એવું કાંઈ નથી કે ભાઈ બેન ભાઈના માટે ગમે ત્યારે રક્ષા કરી શકે ને એમાં કંઈ મુહૂર્ત બુરત હોય નહીં. પછી ઈલા રાજા ઈ કોમેન્ટ આપણે સવારે વાંચી લીધી છે. મનીષા પટેલ મસ્ત ગેમ રમાર. ઇલમ રાજપાલ ગેમ જોવાની બહુ જ મજા આવી. થેન્ક યુ. તો તમે લોકો કોમેન્ટ કરો કે નેક્સ્ટ ગેમ તમારે કઈ જોવી છે. આરુ સાલુંકી માસી બહુ સરસ વાઘા બનાવ્યા. દર્શિતા હિરપરા તમારા મમ્મીએ સરસ વાઘા બનાવ્યા. વૈશાલી પટેલ ગેમ સરસ રેમા. થેન્ક યુ. પ્રકાશભાઈ ભલાળા જય સ્વામિનારાયણ. હર્ષ બામરોળિયા જય સ્વામિનારાયણ. પાયલ કથિરિયા જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ. મીના રાજદે જય શ્રી કૃષ્ણ. પાલકુની બેન આંટીએ સરસ વાઘા બનાવ્યા. થેન્ક યુ. પારુલ વરસડા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. નેહા મેવાડા મારું નામ વર્ષા મેવાડા છે. અમે તમારો વિડીયો દરરોજ જોવી છીએ. વિડીયો જોવાની બહુ જ મજા આવે. જાનવી તિલાવટ ગેમ જોવાની બહુ જ મજા આવી. માયા ઓજા દીકરી તો માવતર ના ઘરે આવે જ, એમાં કઈ વાંધો નહીં, બહુ પંચાયત નહીં કરવાની. માયા ઓજા ભાવના બેન કોંગ્રેચ્યુલેશન જીતવા માટે. હર્ષા બેન તળાવિયા કોંગ્રેચ્યુલેશન. મમ્મી ને બધા બહુ બધી ટેલેન્ટેડ કોંગ્રેચ્યુલેશન કર્યું છે. યસ્મીન પરમાલ હેપી હેપી ફેમિલી એન્ડ તમારા એક્ટિવિટીમાં ક્લેવર છે અને હસતા જો ઓલવેઝ. થેન્ક યુ. તો જો આવીને આવી કોમેન્ટ કરતા રહેજો. એન્ડ કરી જાય હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર કરી દેજો. કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ ન કર્યું તો પહેલા કરી દેજો. કાલે પાછા મળીશું સવારે 9 વાગે. જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.